હવે આપણે એક નવું એક્ઝામ્પલ જોઈએ. પ્રૂવ ધેટ લોગ એ સ્ક્વેર બેઝ બી ક્યુબ ઇન્ટુ લોગ બી સ્ક્વેર બેઝ સી ક્યુબ ઇન્ટુ લોગ સી સ્ક્વેર બેઝ એ ક્યુબ ઇક્વલ ટુ 8/27. એટલે અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પ્રૂવ ધેટ છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ તો ઇક્વલ ટુ લોગ એ સ્ક્વેર બેઝ બી ક્યુબ ઇન્ટુ લોગ બી સ્ક્વેર બેઝ સી ક્યુબ ઇન્ટુ લોગ સી સ્ક્વેર બેઝ એ ક્યુબ. ખાસ ધ્યાન રાખશું, જ્યારે બેઝ અલગ અલગ આપેલા હોય ત્યારે આપણે ચેન્જ ઓફ બેઝ વધારે એપ્લાય કરવાની ટ્રાય કરશું, કારણ કે આપણી પાસે ફોર્મ્યુલા છે. એક નજર કરી લે ફોર્મ્યુલામાં કે બેઝ સરખા હોય તો જ આપણી પાસે ફોર્મ્યુલા છે, અલગ અલગ હોય તો નથી. જેમ કે અહીંયા લોગ એક્સ પ્લસ લોગ વાય ઇક્વલ ટુ લોગ એક્સ ઇન્ટુ વાય, પણ બેઝ સરખા છે. લોગ એક્સ માઇનસ લોગ વાય ઇક્વલ ટુ લોગ એક્સ અપોન વાય, બેઝ સરખા છે. અહીંયા તો એક જ ટર્મ છે એટલે બેઝનો કોઈ પ્રશ્ન નથી. તો આપણે વાત રહી જ્યારે બેઝ અલગ અલગ હોય તો બેઝ બદલી નાખવાનો. તો આપણે બેઝ બદલીએ, અને બેઝ બદલવા માટેનું એક ફોર્મ્યુલા જો તમને યાદ કરાવું તો લોગ એક્સ બેઝ વાય લોગ એક્સ બેઝ વાય ઇક્વલ ટુ લોગ એક્સ અપોન લોગ વાય, પછી લોગ એક્સ બેઝ વાય ઇક્વલ ટુ 1/log વાય બેઝ એક્સ. પણ આપણા માટે અત્યારે ફેવરેબલ આ એક્ઝામ્પલ રહેશે, તો આપણે આ ફોર્મ્યુલા લોગ એક્સ બેઝ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપોન લોગ વાય વાળું ફોર્મ્યુલા વાપરીએ. તો અહીંયા એક્સની જગ્યાએ એ સ્ક્વેર, વાયની જગ્યાએ બી ક્યુબ, એટલે કે લોગ એક્સ એ સ્ક્વેર બાય લોગ વાય એટલે કે બી ક્યુબ ઇન્ટુ લોગ એક્સની જગ્યાએ બી સ્ક્વેર, વાયની જગ્યાએ સી ક્યુબ એટલે લોગ એક્સ બી સ્ક્વેર બાય લોગ વાય એટલે કે સી ક્યુબ ઇન્ટુ લોગ સી સ્ક્વેર બાય લોગ એ ક્યુબ. હજુ જુઓ, કાંઈ કેન્સલ થતું નથી, આપણે લોગેરિધમ જરૂર નથી. તો વધુમાં એક ફોર્મ્યુલા તમને યાદ કરાવી દઉં, તો એ ફોર્મ્યુલા કંઈક આવું છે, લોગ એક્સ રેસ ટુ એન ઇક્વલ ટુ એન લોગ એક્સ, એટલે કે પાવર રૂલવાળી વાત કરી છે. તો આ પાવર રૂલવાળી વાત કરીએ, એક્સ રેસ ટુ એન ઇક્વલ ટુ એન લોગ એક્સ. તો અહીંયા એન એટલે કે ઘાત, પેલા ન્યુમરેટરની વાત કરીએ તો લોગ એ સ્ક્વેર છે એટલે ઘાત ટુ છે, તો લોગ એ વધશે. એવી રીતે ડિનોમિનેટરમાં બી ક્યુબ છે, ઘાત થ્રી છે, તો લોગ બી વધશે. ઇન્ટુ અહીંયા સ્ક્વેર છે, આગળ આવશે તો લોગ બી ડિવાઈડેડ બાય થ્રી ઇન્ટુ લોગ સી, કારણ કે થ્રી પાવર છે. એવી રીતે અહીંયા પાવર ટુ છે તો એ આગળ આવશે તો લોગ સી, અહીંયા પાવર થ્રી છે એ આગળ આવશે તો ખાલી વધશે લોગ એ. હવે જો ખાસ જોઈએ તો આ બધું મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનમાં છે, એટલે કેન્સલ થતું હોય ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં તો કરી શકાય. તો કેન્સલ થાય છે અહીંયા, લોગ એ ડિવાઈડેડ બાય લોગ એ, લોગ બી ડિવાઈડેડ બાય લોગ બી, લોગ સી ડિવાઈડેડ બાય લોગ સી. એટલે કે 2 ને 3 જોડે કોઈ સંબંધ નથી, એકબીજા જોડે રિલેટિવલી પ્રાઇમ છે, એટલા માટે ડિલીટ નહીં કરી, કેન્સલ નહીં કરી શકાય. તો વચ્ચે 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ડિવાઈડેડ બાય 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 એટલે કે 2³ 8 અને 3³ 27, જે આપણે તો પ્રૂવ કરવાનું છે. થઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એની પહેલાં આપણે એક ફોર્મ્યુલા ઉપર ફોકસ કરી લઈએ, અને એ ફોર્મ્યુલા કંઈક આવું છે ચેન્જ ઓફ બેઝવાળું, લોગ એક્સ બેઝ વાય ઇક્વલ ટુ 1/log વાય બેઝ એક્સ. તો અહીંયા પણ એવું જ કંઈક આપેલું છે, તો એ વસ્તુને આપણે આગળ ધપાવીએ, લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ 1/log 24 બેઝ 6 પ્લસ 1/log 24 બેઝ 12 પ્લસ 1/log 24
बेज 8। तो ए फॉर्म्यूला कंईक આવું છે, સાઈડ માં લખીએ તો કંઈક log x base y equal to 1 upon log y base x। તો આ ફોર્મ્યુલા આવી રીતે લખી, એક્ચ્યુઅલમાં આપણને આ ટર્મ આપેલી છે એની ઉપરથી આ ટર્મ લખવી છે, તો એ ટર્મ આપેલી છે અહીંયા શું છે log 1 upon log 24 base 6, તો અહીંયા log 6 base 24 plus log 12 base 24 plus log 8 base 24 એટલે કે એડિશન રૂલ। અને એડિશન રૂલ આપણે ફરી વખત નજર કરીએ તો કંઈક આવો છે, log x base a plus log y base a equal to log x into y base a। ખાસ ફરી વખત ધ્યાન રાખશું, બેઝ સરખા છે, બેઝ સરખા ન હોય તો ન ચાલે। તો આપણે અહીંયા આગળ વધીએ તો બધાના બેઝ સરખા છે, 24 24 24 એટલે કે બેઝ 24 અને ઉપરની ટર્મ x y અને z ત્રણેયનું મલ્ટીપ્લિકેશન એટલે કે 6 into 12 into 8। ખાસ ધ્યાન રાખશું, એક્ઝામ સમયે કેલ્ક્યુલેટર હાથમાં ન હોય તો આપણે ખાસ ધ્યાન રાખશું, જેટલી વસ્તુ ખબર છે એટલી જ કરશું। ધારો કે 26 ઇન્ટુ 12 ઇન્ટુ 8 નું મલ્ટીપ્લિકેશન કરતા વાર લાગે છે અથવા કેલ્ક્યુલેટર નથી, તો આપણે અહીંયા ધ્યાન રાખશું કેલ્ક્યુલેટરની જરૂર પણ નથી, બેઝ 24 અહીંયા 6 એમ ના એમ, 12 એટલે 4 ઇન્ટુ 3 અને પાછળ 8 આપેલા છે, તો આ બેની પેર બનાવીએ તો 24 24 થશે, 6 ઇન્ટુ 4 24, 3 ઇન્ટુ 8 24, એટલે કંઈક આવું થશે, લોગ 24 ઇન્ટુ 24 બેઝ 24 એટલે કે લોગ 24 સ્ક્વેર બેઝ 24। હવે એ વસ્તુ આગળ વધારીએ, પેલા ખાસ જોશું, આ જે ફાઇનલ ટર્મ આવેલી છે એમાં પાવર છે એટલે કે ઘાત છે, તો ઘાતનો પાછો વળી પાછો નિયમ, લોગ એક્સ રેસ ટુ એન ઇક્વલ ટુ એન લોગ એક્સ વાળું ફોર્મ્યુલા એપ્લાય કરશું। તો અહીંયા એન એટલે આપણા પાસે 2 છે, એને નીચે ઉતારી લઈએ તો 2 લોગ 24 બેઝ 24। પાછું આપણે એક નોંધ લખેલી છે એના ઉપર જશું, તો એના ઉપર જશું એટલે નોંધ કંઈક આવી છે, લોગ એ બેઝ એ ઇક્વલ ટુ 1, એટલે અહીંયા એની જગ્યાએ આપણી રકમમાં આપેલું છે 24, તો લોગ 24 બેઝ 24 ઇક્વલ ટુ થશે 1, તો થશે આવું કંઈક 2 ઇન્ટુ 1 એટલે 2, અને જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે, તો પ્રૂવ થઈ ગયું। અને આ પ્રકારના એક્ઝામ્પલ ખૂબ અગત્યના એક્ઝામ્પલમાંનું એક છે। હજુ એક આવું એક્ઝામ્પલ જોઈ લે, કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુને આપણે કોઈ સ્કીપ કરવા નથી માંગતું, તો એ એક્ઝામ્પલ જોઈ લઈએ, પોઝ આપી દો।